નમસ્કાર દોસ્તો, આજે આપણે વાત કરવાના છીએ કે આપણે લો ફેકલ્ટીમાં ઓનલાઈન એડમિશન ભરવું છે અને આપ શ્રી એન એસ પટેલ લો કોલેજ મોડાસામાં એડમિશન ભરવા માગો છો, તો તે ઘર બેઠા જ આપના લેપટોપ કે મોબાઈલની મદદથી કેવી રીતે ભરશું તેના વિશે આજનો વિડીયો છે. દોસ્તો, હું છું ડૉક્ટર સ્નેહલ વરસાદ અને આપ અત્યારે જોઈ રહ્યા છો મારી ઓનલાઈન ગુરુ ડૉક્ટર એસ કુમાર યુટ્યુબ ચેનલને. વાત કરવાના છીએ વિડીયોમાં આગળ કે જો આપે એચએનજીયુની મોડાસાની જે કોલેજ છે શ્રી એન એસ પટેલ લો કોલેજ મોડાસા, તેમાં આપે LLBની અંદર પ્રથમ વર્ષ કે પછી LLMની અંદર પ્રથમ સેમેસ્ટરની અંદર આપણે ઓનલાઈન ફોર્મ ભરવું છે, તો તે કેવી રીતે ભરીશું? શરૂ કરીએ વિડીયોને. તો દોસ્તો, સૌ પ્રથમ આપણે ગૂગલ સર્ચ એન્જિનમાં જઈ અને ટાઈપ કરવાનું છે nsplowmod.ac.in. આના ઉપર ટિક કરતાં જ આપણને કોલેજનું જે ફ્રન્ટ પેજ છે, હોમ પેજ છે, તે કંઈક આપણને આ રીતનું જોવા મળે છે. આ કોલેજનું મેઇન પેજ છે. આના ઉપર ટોપ ઉપર આપણે ઝૂમ કરીને બતાવીશ કે ઓનલાઈન એડમિશન લખ્યું છે, તેના ઉપર ટિક કરીશું. ટિક કરતાં જ આપણને એક અલગ પેજ ઓપન થશે. અહીં આપણને હેલ્પલાઇન 100 અક્ષરમાં બોક્સ છે અને એક્શન આપ્યું છે, તો એક્શન ઉપર જવાનું છે. આપણે ઝૂમ કરીને ટ્રાય કરું, એક્શન કરી અને ક્વિક એડમિશન આપણને દેખાય છે. ક્વિક એડમિશન ઉપર આપણે ક્લિક કરીશું એટલે આપણું ફોર્મ ઓપન થઈ જશે. અહીં આપણે કોર્સનું નામ સિલેક્શન કરવાનું છે, LLB કે LLM આપનું શું છે. અહીં મીડિયમ આપણે ચૂઝ કરવાનું છે, ગુજરાતી, ઇંગ્લિશ કે હિન્દી આપનું કયું મીડિયમ છે. સેમેસ્ટર આપણે અહીં ફર્સ્ટ સેમેસ્ટર જ અહીં શો થશે, તો અહીં ફર્સ્ટ સેમેસ્ટર. સરનેમ આપણે અહીં આપની લખવાની છે, આપનું ફર્સ્ટ નામ, ફાધરનું નામ, મધરનું નામ આટલું લખવાનું છે. આપનું જેન્ડર સિલેક્શન કરવાનું છે, મેલ કે ફિમેલ. મેરિટલ સ્ટેટસ, આપ સિંગલ, મેરિડ, ડિવોર્સ કે વિડો છો. અને આપે કયું ગ્રુપ ચૂઝ કરવું છે તે સિલેક્ટ કરવાનું છે. અહીં ફાધર્સનું ફૂલ નેમ આપે લખવાનું છે, ફાધરનો મોબાઈલ નંબર, ઓક્યુપેશન શું છે એટલે કે એમનો વ્યવસાય શું છે, કેટેગરી આપની કઈ છે SC ST OBC માંથી, અને ફીસ અહીં ઓટોમેટિક શો આપણને થવાની છે. ત્યાર પછી યરલી ઇન્કમ કેટલી છે, સબકાસ્ટ આપની કઈ છે, બર્થપ્લેસ આપનું કયું છે, હેન્ડીકેપ છો યસ ઓર નો, ડેટ ઓફ બર્થ આપની, કોન્ટેક ડિટેલ અહીં આપે આપનું એડ્રેસ અહીં લખવાનું છે. અહીં એડ્રેસના બોક્સ આપેલા છે, એડ્રેસ લાઇન 1, લાઇન 2 આપનું એડ્રેસ ફૂલ લખવાનું છે, સિટી આપનું કયું છે, તાલુકો આપનો કયો છે, પિનકોડ આપનો જે લાગુ પડતો હોય તે, ડિસ્ટ્રિક્ટ આપણને જે લાગુ પડતું હોય તે ડિસ્ટ્રિક્ટ આપે અહીં લખવાનું છે. એના પછી આપનું જે સ્ટેટ છે એટલે કે રાજ્ય આપણું અહીં લખવાનું છે, ગુજરાતના છો તો ગુજરાત. આપનો મોબાઈલ નંબર અહીં, ફોન નંબર અલગથી છે તો લખવાનો છે. સ્ટુડન્ટ ઇમેઇલ ઓપ્શનલ છે, ઇલેક્શન કાર્ડ, આધાર કાર્ડ નંબર અહીં લખવાનું છે. એના પછી એજ્યુકેશન ડિટેલ, એમાં SSC બોર્ડ એટલે કે 10મા ધોરણનું આપણે ડિટેલ અહીં લખવાની છે. પાસિંગ યર ઓફ SSC, કયા વર્ષમાં પાસ થયા તે આપણે અહીં લખવાનું છે. HSC બોર્ડ એટલે કે 12મા ધોરણનું આપણે વિગત લખવાની છે, કયા યરમાં પાસ થયા, કેટલી ડ્રાય પાસ થયા તે. ગ્રેજ્યુએશન ડિટેલ આપની કઈ છે તે આપણે ચૂઝ કરવાની છે, અધર છે તો અધર કરી અને આપણે અહીં લખવાનું રહેશે. યુનિવર્સિટી ઓફ ગ્રેજ્યુએશન, આપની કઈ યુનિવર્સિટી છે તે આપણે અહીં લખવાનું છે. ત્યાર પછી પાસિંગ યર ઓફ ગ્રેજ્યુએશન, ગ્રેજ્યુએશન કયા વર્ષમાં પાસ કર્યું છે તે, પર્સન્ટેજ આપણે કેટલા આવ્યા છે, ટ્રાયલ કેટલી છે આપની, પોસ્ટ ગ્રેજ્યુએશન ડિગ્રી આપની કઈ છે એ આપણે અહીં લખવાની છે, કે કઈ કરેલી છે. જો આપ LLMમાં એડમિશન લેવા માગો છો તો આપણે આ ભરવું પડશે. અને અહીં LLB કમ્પલસરી છે, તો પછી ત્યાર પછી આપનું પાસિંગ યર પર્સન્ટેજ કેટલા આવ્યા અને આમાં કેટલી ટ્રાય આપ પાસ થયેલા છો, જો આપ જોબ કરો છો કે નહીં, વેધર યુ આર ઇન જોબ ઓર નોટ, યસ ઓર નો કરવાનું છે. જો યસ કરશો તો આપણે દર્શાવવાનું છે કે કઈ જોબ કરો છો, ટોટલ માર્ક્સ કેટલા આવ્યા છે, કેટલા હતા અને એમાંથી કેટલા આવ્યા છો ઓપટેન, એટલે એક્ટિવિટીઝ આપને કઈ કરેલી છે, NSS, સ્પોર્ટ કે કલ્ચરલ. બેંક ડિટેલ ત્યારબાદ આપણે અહીં લખવાનું છે, બેંકનું નામ, બેંક એકાઉન્ટ નંબર, FSC કોડ, આપનો પાસપોર્ટ ફોટો અને સિગ્નેચર. અહીં સાઈઝ આપી છે, તેટલી જ સાઈઝમાં મેક્સિમમ 50 KB આપણે કરવાનું છે. અને લાસ્ટમાં ફોર્મને સબમિટ કરવાનું છે. સબમિટ કરીશું એટલે આપણું જે ફોર્મ છે તે કોલેજમાં રિફ્લેક્ટ કરશે. અહીં સક્સેસફુલી સબમિટેડ એવો મેસેજ આવશે અને આપને ફોર્મ અહીં દેખાશે. તો આપ આને PDFમાં પણ સેવ કરી શકો છો, આપની પાસે જ રાખવાનું છે, કોલેજને અલગથી તેમના પોર્ટલ ઉપર, વેબસાઇટ ઉપર દેખાવાનું છે ફોર્મ. તો આ વાત કરીએ આપણે કે NS પટેલ લો કોલેજનું આપણે ફોર્મ ભરવું છે તો તે કેવી રીતે ભરીશું.